प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनो हार्दिक स्वागत करूँ छू। आज धोरण 7 विषय गुजराती पाठ 3 एम आज आप समझूती जोवानी छे। तो समझूती अंदर आपणे आगळथी जोयुं हतुं, चार छोकरा जे छे ए स्कूले जता जता जे शिष्यवृत्तिनी वातो करता करता जता होय छे, अने वच्चे जे माधवे गायने जोई तो ये गाय बधाना खेतरनी अंदर थी खाता खाता जती होय छे। तो माधव ए गाय ने हाँकवा माटे रोकाई जाय छे, बीजा बधा छोकरा स्कूले जता रहे छे। माधव ए गाय ने हाँकवा रहे छे। माधव ने शिष्यवृत्तिनी परीक्षा आपवानी हती, तेम छतां एने लोकोनी चिंता करी अने ए गाय ने खेतरमांथी हाँकवा माटे ए त्यां रोकाई छे। अने ए एवो विचारे छे कि हूँ फटाफट आ गाय ने काढ़ी अने शाळाए जई अने हूँ मारी शिष्यवृत्तिनी परीक्षा आपी दईश। एवं करवा जता जता एकना खेतरमांथी काढ़ी अने गाय बीजाना खेतरमां जाए, बीजाना खेतरमांथी त्रीजाना खेतरमां, अने ए दरेकना खेतर ए कोईना गरीबनुं खेतर आवे छे, त्यां क्यांक एना मासीनुं खेतर आवे, क्यांक कोई एमना काकानुं ખેતર આવે। તો આમ કરતાં કરતાં એ ગાયને હાંકવા રહે છે, એક એના મિત્રનું ખેતર આવ્યું। હવે એને વિચાર્યું કે જો મારા મિત્રના ખેતરમાં જો ગાયને મૂકીને આવું તો મારો મિત્ર મને મારા માટે ખરાબ વિચારશે, એમ કરીને બધાને આ ખેતરમાંથી ગાયને કાઢતા જાય છે। ત્યાં એને સ્કૂલમાં જતાં મોડું થઈ જાય છે। હવે આપણે જોઈએ પાઠમાંથી જ્યાંથી આપણે અધૂરું મૂક્યું હતું ત્યાંથી આપણે પૂરું કરીશું। એમાં વાડ વળી વાડ નળી ક્યાંથી કાઢવી ક્યાં થઈને, અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે કે એમાં વાડ નળી કાઢવી ક્યાંથી। નળી એટલે વચ્ચે આવે છે, તો કહે છે કે હવે વચમાં ગાય આવે વાડ આવે છે, તો ખેતર તો પૂરા કર્યા જેમ તેમ કરીને ગાયને કાઢી, પણ હવે કહે છે કે આ વાડમાંથી ગાયને કાઢવી કઈ રીતે। ને મૂંઝાયેલા માધે વાડમાં છીંડું પાડતો ગયો ને નાકને શીખતો ગયો। હવે જ્યાં માધવ મૂંઝાઈ ગયો છે, એટલો બધો ચિંતામાં આવી ગયો છે કે હવે હું શું કરું, ત્યાં વાડમાં છીંડું પાડ્યું, છીંડું પાડ્યું એટલે જગ્યા કરી, અને નાકને શીખતો ગયો એટલે ચીકો ખાતા ખાતા એ ત્યાંથી પસીનો લૂસતો ગયો અને રડતો ગયો, રડતો પાછી વળેલી ગાયને પાંડતો ગયો। શું કહે છે કે અહીંયા ગાયને માધવ કાઢે છે તો વાડમાં છીંડું પાડે છે, છીંડું એટલે જગ્યા કરી, અને નાકને શીખતો ગયો અને પછીનો લૂસતો ગયો, અને એટલો બધો પસીનેથી રેબઝેબ થઈ ગયો હતો તો એ પછીનો લૂસતા લૂસતા અને વળી ગાયને ભાંડતો ગયો, ભાંડતો ગયો એટલે ગાયને બબડતા બબડતા એ કંઈક બોલતો હતો। એ પાછી ક્યાં જાય છે, અહીં સિંડામાં મરને, શું કહે છે કે તું પાછી આડી અવળી ક્યાં જાય છે, અહીંયા સિંડામાં મરને, મરને એટલે સિંડામાંથી બહાર નીકળીને જા એમ। દોડીને મહામહેનતે ગાય વળી, મહામહેનતે એટલે ખૂબ જ મહેનતથી, તો કે છે કે દોડ ગાયને દોડી અને મહામહેનત કરી અને ગાયને પાછી વાળી અને છીંડા વાટે બહાર કાઢી, છીંડા વાટે, વાટે એટલે છીંડાથી દ્વારા, તો છીંડા દ્વારા એને બહાર કાઢવામાં આવી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા, અજબ ગજબની મુક્તિ અનુભવતા માધવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી રીતે મુઠ્યો વાળી। શું કહે છે કે કોઈ માણસનું મૃત્યુ થવાનું હોય ને જ્યારે જમ એને લેવા આવ્યા હોય એવી જ રીતે જ્યારે એ માંડ કરીને છૂટી ગયો હોય તેવી જ રીતે અહીંયા પણ અજબ ગજબની એટલે જેમ તેમ કરીને એને બહુ જ મહેનતથી એને એવો અનુભવ મુક્તિ થઈ એવીને કે હા હવે ગાયને હું કાઢી શક્યો, એવું કરી અને એ ફટાફટ હવે સ્કૂલે જવા માટે જ્યારે જમના હાથમાંથી એટલે કે છે કે કોઈ જમ એને મારવા આવ્યું હોય લેવા આવ્યું હોય અને એમાંથી જેમ તેમ કરીને એ છૂટી ગયો હોય તેવી જ રીતે એ મુઠ્ઠીઓ વાળી અને શાળા તરફ દોડવા લાગે છે। મોલની સપાટીએ છનનન કરતો છૂટેલો તોપનો કોઈ ઘોડો જોઈ લો, અને કહે છે કે મોલની સપાટી એટલે મોલની મોલ જે વાવેલો હતો એ મોલથી ત્યાંથી એ ફટાફટ દોડવા લાગે છે અને ટોપના ઘોડામાંથી જ્યારે કોઈ ઘોડો છૂટ્યો હોય
એટલી સ્પીડમાંથી મહાદેવ દોડવા લાગે છે. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. જો જ્યારે હવે મહાદેવ સ્કૂલે પહોંચે છે ગાયને કાઢીને, ત્યારે તો શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકેલી હતી. દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. દસ છોકરાની પરીક્ષા લેવાની હતી, એમાં 9 છોકરાઓ પરીક્ષા આપતા હતા અને 10મો વિદ્યાર્થી હતો એ મહાદેવ હતો. તો એ શિક્ષકે એને લઈ અને ઇન્સ્પેક્ટર આગળ એને ઊભો કર્યો. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું, એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો. હવે જ્યારે ઇન્સ્પેક્ટરે મહાદેવની સામે જોયું તો એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો. એટલે આંસુથી એ એટલો બધો રડતો રડતો હતો કે આંસુથી એનો આખો ચહેરો ખરાબ થઈ ગયેલો હતો, અંગે પણ પસીનામાં રેબ જે બધો, અને એનું આખું શરીર, અંગ એટલે શરીર પણ પસીનાથી એ રેબ જે થઈ ગયું હતું, આખા શરીરે એને પસીનો થઈ ગયો હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો પડ્યો? તો ઇન્સ્પેક્ટર સાહેબે એને સવાલ કર્યો કે કેમ ભાઈ તું આજે પરીક્ષા છે અને મોડો પડ્યો એમ? મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો ગયો. તો મહાદેવ રડતા રડતા બોલે છે અને પોતાની કથની એટલે જે ઘટના બની હતી એ કહેવા લાગ્યો. ઘઉંના મોલમાંથી ગાયને હાંકવા ગયો સાહેબ, જતા તો જઈ લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો, એમાં મને ત્યાંથી એ વાક્ય અધૂરું છોડી દે છે. તો શું કહે છે કે ઘઉંના મોલમાં, ત્યારે ઘઉંનો જે પાક ઉગેલો હતો એ પાકમાંથી કહે છે કે ગાયને હાંકવા ગયો હતો. હાંકવા ગયો હતો એટલે ગાયને કાઢવા ગયો હતો સાહેબ. તો કહે છે કે જતા તો જઈ લાગ્યો, એટલે કહે છે કે જતા તો હું જતો રહ્યો, પણ કહે છે કે હવે એક પછી એક ખેતર આવતા હતો. તો કહે છે કે આ ગાયને મારે કોના ખેતરમાં મૂકવી સાહેબ? એટલા માટે કહે છે કે ગાયને હું બધાના ખેતરમાંથી એક પછી એકના ખેતરમાંથી હું ગાયને કાઢવા રહ્યો, એટલે સાહેબ મારે મોડું થઈ ગયું. ખેતરની બહાર ગાયને કાઢવા રહ્યો, એમાં મને ત્યાંથી એને વાક્ય અધૂરું છોડ્યું છે. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. શું કહે છે કે ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા, આંસુ જતા પણ શું કહેવા માગે છે કે આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી. એટલે કહે છે કે આમ તો આંસુ જતા પણ ઇન્સ્પેક્ટરને શું દેખાયું? એમાં માનવતાની સરવાણી. એટલે કે આ છોકરાને માનવ લોકોની પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ છે, લોકોનું સારું કરવાનો એનો અર્થ છે, એટલા માટે કહે છે કે એનામાં માનવતાની સરવાણી છે એવું સરને લાગ્યું. પોતાને પૂછતી હતી એટલે જ્યારે પોતાની જાતને પૂછતું હોય એવું સરને લાગ્યું. કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી? હરાઈ ગાયને એટલે જે રખડતી ગાય હોય તેને. તો કહે છે કે કોના મોલમાં એટલે કોના ખેતરમાં સાહેબ હું એ ગાયને મૂકું? આપ જ કહો, તમે જ કહો. એવું એ સરને લાગ્યું કે જ્યારે છોકરો મહાદેવ સરને પૂછતો હોય એવું એમને લાગ્યું. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાની વાત બબડી પડ્યા, અને જ્યારે ઇન્સ્પેક્ટર પોતાની વાત બબડી પડ્યા એટલે બોલી ઉઠ્યા, પાસ છે જા. તો એમને કહ્યું કે તું પરીક્ષા આપ્યા વગર પણ પાસ થઈ ગયો છે, કેમ કે શિષ્યવૃત્તિની પરીક્ષામાં તો તું પાસ થઈશ જ, પણ કહે છે કે આજે તે સારું કામ કર્યું છે, લોકોના ખેતરમાંથી ગાયને ઘઉં ન ખાવા દીધા અને લોકોનું સારું કરવા અર્થે તે કંઈક સારું કામ કર્યું છે, તો તું પાસ થઈ ગયો છે. એવો ખ્યાલ આવતા શિક્ષકને હુકમ કર્યો, આપો આને પેપર. અને જ્યારે એવો એમને ખ્યાલ આવ્યો તરત જ એમને શિક્ષકને હુકમ કર્યો કે આ છોકરાને પેપર આપો. મહાદેવના આંસુ આનંદમાં ફેરવ ગયા, અને મહાદેવ રડતો હતો. તો જ્યારે એને એવું સાંભળ્યું કે એને પેપર આપો ત્યારે એને ખુશીનો પાર ન રહ્યો, અને એના આંસુ હતા એ ખૂબ જ આનંદમાં ફેરવાઈ ગયા. અંગ ઉપર પસીનામાં પ્રકાશે, અને એના શરીર ઉપર જે પસીનો ફેલાઈ ગયો હતો એ શક્તિએ જ્યારે પ્રવેશ કર્યો, અને એ બધો જ શક્તિએ જ્યારે પ્રવેશ કર્યો હોય અને પેપર લઈને મંડી પડ્યો એટલે પેપર લઈને એ લખવા લાગે છે. તો અહીંયા આપણી
આ પાઠનો સમજૂતી પૂરી થઈ. હવે આપણે પછીના પીરિયડની અંદર શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, કહેવતો, અભ્યાસ સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ, પ્રણામ.